બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં અનેક જગ્યાઓ ઉપર ગેરરીતિ સામે વિદ્યાર્થીઓમાં રોજ જોવા મળે છે, ત્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પણ 11 વિદ્યાર્થીઓ દ્વારા આ મરણ ઉપવાસ આપવામાં આવ્યા છે. ઠેર ઠેર ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપી પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે, ત્યારે આજે ધાંગધ્રા જય જલ્યાણ ફાઉન્ડેશન અને સરદાર પટેલ વિદ્યાર્થી પરિષદ દ્વારા ધાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્યને આવેદનપત્ર આપી પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. જય જલ્યાણ ફાઉન્ડેશનના પ્રમુખ જોગેશ કેલાણીએ જણાવ્યું કે તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું માલુમ પડતા ઉમેદવારોમાં રોષ ઊભો થયો છે અને અગાઉ પણ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે ઉમેદવારોને ન્યાય મળે તે માટે તારીખ 22 નવેમ્બરના રોજ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ધાંગધ્રા હળવદ વિધાનસભાના ધારાસભ્યને આવેદનપત્ર આપી પરીક્ષા રદ કરવાની તથા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે તારીખ 28 નવેમ્બરના રોજ જય જલ્યાણ ફાઉન્ડેશન અને સરદાર પટેલ વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ધાંગધ્રાના વિદ્યાર્થીઓ પ્રતિક ઉપવાસ ઉપર બેસે અને સાંજે બાઇક રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે. નોંધનીય છે કે 17 નવેમ્બરના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 7 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. સુરેન્દ્રનગરના કેન્દ્રો પર પરીક્ષા આપતા ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે સુરેન્દ્રનગરની એમપી શાહ કોમર્સ કોલેજમાં પેપરના સીલ તૂટેલા હતા. આ ઉપરાંત મહીસાગરના સંતરામપુરના પરીક્ષા કેન્દ્રો પર પેપરના સીલ તૂટેલા હોવાના ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો અને ભરતી રદ કરવાની માંગ કરી હતી. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. આપણે સુરેન્દ્રનગરમાં જે બિન સચિવાલય પરીક્ષાની ગેરરીતિ થઈ એ બાબતે અમે આ ધાંગધ્રાના 11 વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન પર બેઠા છીએ અને આજે સરકારને અમે આવેદનપત્ર પણ આપવાના છીએ રેલી કાઢીને. તો તે પગલે સરકારે ઝડપી પગલાં લેવા વિનંતી અને આ પરીક્ષા ઓનલાઈન કરે એવી અમારી વિનંતી.